नमस्ते विद्यार्थी मित्रों, नियोजन स्कूल ने यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत छे। लास्ट लेक्चर में आपणे संभावनानी अंदर स्वाध्याय 15.1 नी अंदर 5 दाखला सुधी अभ्यास करी गया था। आजे आपणे छठा दाखला थी शुरुआत करिए। छठो दाखलो एवो छे, छठा दाखलानी रकम एवी छे कोष्टक 14.7 प्रकरण 14 ध्यान में लो। रकम में आपने एवी सूचना आपेली छे कि कोष्टक 14.7 अने प्रकरण 14 ध्यान में लो, એટલે કે 14મું આનાથી આગળનું ચેપ્ટર આંકડાશાસ્ત્રની રકમ આપણે જોવાની છે। અહીંયા કોષ્ટક આપેલું છે બરાબર, આ બે કોલમ વાળું, કે એકમાં લખ્યા છે ગુણ અને બીજામાં વિદ્યાર્થીઓની સંખ્યા। રકમ આપણે કોષ્ટક પહેલા તો રકમ આપણે કમ્પ્લેક્ટ સમજાવી જોઈએ। શું કહેવા માંગે છે કે 0 થી 20ની વચ્ચે ગુણ આવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થી છે, તો કે 7 વિદ્યાર્થી। 20 અને 30ની વચ્ચે ગુણ આવ્યા હોય તેવા વિદ્યાર્થી કેટલા છે, 10। આ રીતે ગુણ આવેલા વિદ્યાર્થીની સંખ્યા, એક બાજુ ગુણ છે અને બીજી બાજુ વિદ્યાર્થીની સંખ્યા, આવી વિગત આપણે કોષ્ટકમાં આપેલી છે। અને કુલ વિદ્યાર્થીની સંખ્યા આપણને અહીંયા નીચે આપેલી છે, કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે, તો કે 90 છે કમ્પ્લેટ। એટલે આપણા કુલ પ્રયત્નની સંખ્યા કેટલી થશે, 90 થશે કમ્પ્લેટ। હવે એમાંથી આપણે પ્રશ્નના જવાબ શું આપવાના છે, જુઓ। પ્રથમ પ્રશ્ન આપણે આપ્યો છે કે કોઈ વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં 20% થી ઓછા ગુણ મેળવ્યા હોય તેની સંભાવના શોધો। તો ચાલો આપણે લખશું કઈ રીતે, તો કે આપણે લખાવતા હતા એ રીતે લખશો તો પણ ચાલશે, આમાં છે એ રીતે લખશો તો પણ ચાલશે। પ્રથમ તો લખ્યું છે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા છે, 90 બરાબર। અને પછી લખ્યું કોઈ વિદ્યાર્થીએ ગણિત કસોટીમાં 20% થી ઓછા ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, તો કે રકમમાં જો પ્રથમ રોમાં 0 અને 20 એનો મતલબ શું થાય, તો કે 0 થી 20ની વચ્ચે ગુણ આવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થી છે, 7 વિદ્યાર્થી છે। કેટલા વિદ્યાર્થી છે, 7। એટલે આપણા પ્રયત્નોની સંખ્યા કેટલી થશે, 7 થશે। કેટલી થશે, 7। અને સૂત્ર મૂક્યું પી ઓફ ઈ બરાબર, તમે એ નામ રાખ્યું હોય તો પણ ચાલે, કે પી ઓફ એ બરાબર અથવા પી ઓફ ઈ બરાબર ઘટના ઉદ્ભવે ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા, એટલે 7ના છેદમાં 90 કમ્પ્લેટ। પ્રથમ પ્રશ્નનો જવાબ આવ્યો 7ના છેદમાં 90। ત્યારબાદ એમાં બીજી સંભાવના આપણે મેળવવા હતી કે કોઈ વિદ્યાર્થીએ 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય, કેટલા 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેની સંભાવના શોધો। કોષ્ટકમાં જુઓ 60 કે તેથી વધુ, તો કે કોષ્ટકની અંદર આપણે જોવા જઈશું તો જોવો જોઈએ 60 અને 70, એ 60થી વધુ થયા કહેવાય, અને 70થી વધુ જે 8 છે એ 60થી વધુ થયા કહેવાય। એટલે કે 60 કે 60થી વધુ ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી થાય, તો કે 15 વત્તા 8 એટલે કેટલી થશે, 23 થશે। કેટલી થશે, 23। તો કે કોઈ વિદ્યાર્થીએ 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા બરાબર 15 વત્તા 8 બરાબર 23, એનું સૂત્ર મૂકી દીધું, એટલે કે 23ના છેદમાં 90 કમ્પ્લેટ દાખલા નંબર 6। ત્યારબાદ દાખલા નંબર 7 જોઈએ। 7માં દાખલામાં એમ કીધું કે આંકડાશાસ્ત્ર વિષય પ્રત્યેનો વિદ્યાર્થીનો અભિગમ, એટલે કે આંકડાશાસ્ત્ર ચેપ્ટર કેટલા વિદ્યાર્થીને ગમે છે અને કેટલા વિદ્યાર્થીને નથી ગમતું એ જાણવા માટે 200 વિદ્યાર્થીનું સર્વેક્ષણ કરવામાં આવ્યું, અને માહિતી મળતી માહિતી કોષ્ટકમાં આપેલી છે। ભાઈ આંકડાશાસ્ત્ર કેટલા વિદ્યાર્થીને ગમે છે, તો કે 135 વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર ગમે છે। કેટલાને ગમે છે, 135। અને આંકડાશાસ્ત્ર કેટલા વિદ્યાર્થીને નથી ગમતું, તો કે 65 વિદ્યાર્થીને ગમતું નથી। પહેલી વાત તો એ આપણે ડાયરેક્ટ લખી નાખવાનું કે કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થશે, 200। હવે મેળવવાનું શું છે, તો કે પ્રથમ એવું મેળવવાનું છે કે આંકડાશાસ્ત્ર વિષય કેટલા વિદ્યાર્થીને ગમે છે, તો કેટલા વિદ્યાર્થીને ગમે છે, 135। તો એનો જવાબ 135ના છેદમાં 200, અને 5 વડે 2ને ભાગી નાખો એટલે 27ના છેદમાં 40। બીજી સંભાવના કીધી કે ભાઈ આંકડાશાસ્ત્ર વિષય કેટલા વિદ્યાર્થીને નથી ગમતો, તો કે 65 વિદ્યાર્થીને નથી ગમતો, તો એનો જવાબ આવે 65ના છેદમાં 200। એને પણ 2ને અંશ અને છેદને 5 વડે ભાગી નાખો, તો કે 13ના છેદમાં 40 કમ્પ્લેટ। ત્યારબાદ દાખલા નંબર 8 જોવો। 8માં દાખલામાં પાછું એમ કીધું કે સ્વાધ્યાય 14.4 આંકડાશાસ્ત્રની રકમ આપણે જોવા જવાની છે। પ્રશ્ન નંબર 2નો વિચાર કરવાનો છે, એમાં એક કોષ્ટક આપેલું છે, કોષ્ટક શું કહેવા માગે છે, તો કે આપણે એવું કીધું છે કે ભાઈ 40 ઇજનેરોનું ઘર બરાબર 40 સ્ત્રી ઇજનેર એટલે કે સ્ત્રી એન્જિનિયરનું,
एनु घर अने नौकरी वच्चेनु अंतर आपणने आपेलू छे किलोमीटर में, शेमां आपेलू छे किलोमीटर में। केटली स्त्री इजनेर छे, केटली स्त्री एंजीनियर छे, तो के कुल 40 स्त्रीओ छे, एटले आपणा कुल प्रयत्नोनी संख्या 40 थशे। पहली वात तो कम्प्लीट। हवे रकम शू कीधी है, जो एवं लखेलू छे 5, 3, 10, 20, 25 आ बधुं शू छे, तो के 40 से 40 स्त्रीनु पोताना घरथी ज्यां नौकरी करे छे एनु अंतर आपने किलोमीटर में आपेलू छे। कोकना घरेथी એનું નોકરીનું સ્થળ 5 કિલોમીટર થાય છે, તો કોઈકના ઘરેથી એનું નોકરીનું સ્થળ 3 કિલોમીટર થાય છે। આમ અલગ અલગ છે। રેડી, હવે આપને એમાંથી પ્રશ્ન શું પૂછ્યા છે, તો કે પ્રથમ પ્રશ્ન આપને એવો પૂછેલો છે કે તેના કાર્યક્ષેત્રથી 7 કિમીથી ઓછા અંતરે રહેતા હોય એવા કેટલા સ્ત્રી એન્જિનિયર છે કે જેનું ઘર અને નોકરી જ્યાં જાય છે એ બે વચ્ચેનું અંતર 7 કરતાં ઓછા, એટલે 7 લેવાના થાય નહીં, 7 કરતાં ઓછા અંતર હોય આવા કેટલા ઇજનેર છે। તો આપણે આની અંદર ગણવા બેસવા જઈશું તો ક્યાં ક્યાં આવશે, તો કે 5, 3, પછી બીજી લાઇનમાં આવશે 2, ત્રીજી લાઇનમાં આવશે 3, 5, 3, છેલ્લી લાઇનમાં આવશે 2, 6, 6। આમ કરીને ગણવા જાશો એટલે પ્રયત્નોની સંખ્યા થશે 9 થશે। કેટલી થશે? 9। તો આપણો જવાબ આવશે 9 ના છેદમાં 40। એમાં ને એમાં આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે તેના કાર્યક્ષેત્રથી 7 કે તેથી વધુ કિમી અંતરે રહેતા હોય એવા। હવે જોજો કુલ પ્રયત્ન કેટલા હતા, 40 ઇજનેર હતા, એમાંથી 9 ઇજનેર એવા હતા કે જેનું આ ઘરેથી ઓફિસ જ્યાં નોકરી કરે ત્યાં સુધીનું અંતર 7 કિલોમીટર કરતાં ઓછું હતું। એવા કેટલા જણા હતા? 9। તો એવા કેટલા હોય ત્યાં જેનું અંતર 7 કરતાં વધારે હોય, તો કે 40માંથી 9 કાઢ નાખો તો કેટલા વધે? 31। અથવા તમે કોષ્ટકમાંથી ગણશો તો પણ તમને ખબર પડી જશે કે 7 કે 7 કરતાં વધુ અંતર હોય એવા કેટલા ઇજનેર છે, તો કે 31। એટલે આપણે હવે પ્રયત્નોની સંખ્યા કેટલી થઈ જશે? 31। સૂત્ર મૂકશો, ઘટના ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા, એટલે કે 31 ના છેદમાં 40। કમ્પ્લીટ દાખલા નંબર 8। ત્યારબાદ 9મો દાખલો પ્રવૃત્તિ છે, એટલે અત્યારે આપણે કંઈ બુકમાં લખવાની જરૂર છે નહીં। 10મો દાખલો પણ પ્રવૃત્તિ છે, એટલે એ પણ આપણે અત્યારે લખવાની કંઈ જરૂર છે નહીં। ત્યારબાદ સીધો 11મો દાખલો જોઈએ કે ઘઉંના લોટની થેલી પર 5 કિગ્રા વજન લખેલ હોય તેવી 11 થેલી પસંદ કરી છે, એટલે કે પહેલી વાત તો એ કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થશે? 11। આપણી પાસે 11 થેલી છે અને એમાં વજન કેટલો હોય? 5 કિગ્રા હોવો જોઈએ, પણ તેમાં ખરેખર કેટલો લોટ છે તે વજન કિગ્રામાં નીચે પ્રમાણે આપેલા છે। રકમ સમજો શું કહેવા માગે છે, 11 થેલી છે લોટ ભરેલી। પહેલી વાત તો એ 11 થેલી લોટ ભરેલી છે, એ થેલીમાં વજન 5 કિગ્રા હોવો જોઈએ, પણ શું બને ક્યારેક આમાં લખ્યું હોય ઉપર 5 કિગ્રા, પણ ક્યારેક કોકમાં 5 કરતાં જરાક ઓછું હોય, ક્યારેક કોકમાં 5 કરતાં વધારે હોય। આવી રીતે 11-11ની માહિતી આપણેલી આપેલી છે કે પ્રથમ થેલીમાં કેટલો વજન છે, તો કે 4.97, બીજી થેલીમાં કેટલો વજન છે, તો કે 5.05, ત્રીજીમાં 5.08, એમ કરતાં કરતાં 11-11 થેલીનો આપને વજન આપેલો છે। અને પછી એમાંથી પ્રશ્ન શું પૂછ્યો છે, આમાંથી કોઈ એક થેલી યાદચ્છિત રીતે પસંદ કરતાં તેમાં લોટનું વજન 5 કિગ્રા કરતાં વધુ હોય એની સંભાવના શોધો। કુલ પ્રયત્નોની સંખ્યા 11 થશે ને, હવે આમાં જોવો જોઈએ કે 11-11 થેલીના વજન આપ્યા છે, એમાં 5 કરતાં વધારે હોય એવા કેટલા પ્રયત્ન છે, તો કે 1, 2, 3, 4, 5, 6 અને 5 કરતાં વધારે, એટલે 1, 2, 3, 4, 5, 6 અને 7 છે। કેટલા છે? 7। 5 કરતાં વધુ કીધા એટલે 5 લેવાના એમાં થતા નથી, તો ક્યાં ક્યાં આવે? કા 5.05 આવે, 5.08 આવે, 5.03 આવે, એક આ 5.06 આવે, એટલે 4 થયા, આ 5 થયા, અને આ 6 પ્રયત્નો, અને આ 7 પ્રયત્નો, 7 પ્રયત્નો થયા 5 કરતાં વધુ હોય એવા, એટલે જવાબ આવે 7 ના છેદમાં 11। ત્યારબાદ દાખલા નંબર 12 જોઈએ। 12મા દાખલામાં રકમ એવી છે કે સ્વાધ્યાય 14.2, આમાં પણ 14મા ચેપ્ટરનો જ ઉપયોગ રકમમાં કરવાનો છે। 14.2ના દાખલા નંબર 5ની રકમ જોવાની છે, એની અંદર 30 દિવસનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે ભાઈ, અને સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા માટેનું
30 दिवस छे, એટલે કે પહેલી વાત તો એ કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થઈ જશે 30 બરાબર ને 30 દિવસની માહિતી ભેગી કરી છે કે ભાઈ હવામાં વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા કેટલી કેટલી છે તો કે કોક દિવસ 0.03 છે ક્યારેક 0.08 છે ક્યારેક 0.09 છે આમ અલગ અલગ સાંદ્રતા છે 30 દિવસની લખેલી છે એટલે કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થશે 30 કમ્પ્લીટ હવે આપણે એમાંથી એક પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ શું આપણે શું પ્રશ્નનો જવાબ આપવાનો છે કે આ કોષ્ટકનો ઉપયોગ કરીને 0.12 થી 0.16 ની વચ્ચે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા હોય એની સંભાવના શોધો બરાબર હવે આપણે પહેલી વાત તો એની સંભાવના મેળવવા માટે કુલ પ્રયત્ન 30 થશે હવે અંશમાં ઘટના ઉદ્ભવે તે માટેના પ્રયત્નો કેટલા થશે એ જોવાના છે તો એના જો આ થોડોક દાખલો સમજવા માટે આપણે આંકડાશાસ્ત્ર ભણી જશું ત્યારે થોડોક વધારે સમજાશે આપણે કેવા પરિણામ લેવાના છે તો કે 0.12 અને 0.16ની વચ્ચેના તો એની અંદર આપણે જોવા જઈએ તો જો આપણે આટલા પરિણામ દેખાય જોજો આપણે આ ટિક માર્ક કરી એક તો આ 0.16 તમને એમ થાય 0.12 ને 0.16 છે બરાબર પછી હમણાં આપણે વિશેષ એમાં ચર્ચા કરી પછી અહીંયા કણ 0.12 છે એક પછી આ 0.13 છે આવા ત્રણ પરિણામ છે બરાબર એક 0.16 0.12 અને 0.13 તો આપણા પ્રયત્નોની સંખ્યા કેટલી થશે તો કે 3 નહીં થાય 2 થાય શું કામ તો કે આપણે એવા વર્ગો તૈયાર કરી કે 0.12 થી 0.16 તો એની અંદર 0.12 આવી જાય પણ 0.16 આવે નહીં શું કામ ન આવે શા માટે નથી લેવાનું એ વધારે થોડુંક આપણે આંકડાશાસ્ત્રમાં સમજશું એટલે આપણે અત્યારે 0.16 લેવાના થતા નથી એટલે આપણા બે પરિણામ થશે કોણ કોણ 0.12 અને 0.13 શું કામ 16 નથી આવતા તો કે 0.16 રહ્યા ને એના પાછળના વર્ગમાં આવે 0.16 એના પછીનો વર્ગ શું હોય તો કે 0.16 થી 0.20 એટલે 16 એના પાછળનામાં વહી જાય કમ્પ્લીટ આંકડાશાસ્ત્રમાં નિયમ છે કે ભાઈ પાછળની હોય ને ઉદ્વસીમાં એ લેવાના થાય નહીં એના પછીના વર્ગમાં જાય એટલે આમાં 0.16 આવે નહીં એટલે 0.12 અને 0.13 આવશે એટલે એવા કેટલા દિવસ થયા તો કે 2 દિવસ થયા એટલે 2 ના છેદમાં 30 એટલે 1 ના છેદમાં 15 કમ્પ્લીટ દાખલા નંબર 12 ત્યાર પછી દાખલા નંબર 13 અને છેલ્લો દાખલો છે એમાં પણ આંકડાશાસ્ત્રની રકમ જોવાની છે કે સ્વાધ્યાય 14.2 ના દાખલા નંબર 1 નો વિચાર કરો એક વર્ગના 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથ માટેનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું હતું તો આ વિદ્યાર્થીઓએ કોઈ એક વિદ્યાર્થીનું રુધિર જૂથ એ બી હોય તેની સંભાવનાની ગણતરી કરો પહેલાં રકમ સમજો શું કહેવા માગે છે કે 30 વિદ્યાર્થી છે એટલે પહેલી વાત તો એ આપણે કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થશે 30 હવે 30 વિદ્યાર્થી એના બ્લડ ગ્રુપ લખ્યા છે કોકનું એ છે કોકનું બી છે કોકનું ઓ છે કોકનું એ બી છે આવી રીતે 30 વિદ્યાર્થીના બ્લડ ગ્રુપ આપણે લખેલા આપ્યા છે અને આપણે કેવા બ્લડ ગ્રુપવાળા વિદ્યાર્થીની સંભાવના શોધવાની છે તો કે એ બી હોય એવા તો આની અંદર તમે જોવા જાઓ તો એ બી કેનું કેનું છે તો કે 3 વિદ્યાર્થીનું છે એક અહીંયા કણ એ બી છે એક અહીંયા કણ એ બી છે અને કયા કણ એ બી ગ્રુપો એવા કેટલા વિદ્યાર્થી 3 વિદ્યાર્થી તો આપણો જવાબ આવે 3 ના છેદમાં 30 અને છેદ ઉડાડો એટલે 1 ના છેદમાં 10 અહીંયા કણે આપણું સંભાવના ચેપ્ટર પૂર્ણ થાય છે માત્ર 13 દાખલા બધા જ નાના નાના અને સરખા જ દાખલા છે